नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 4.4 નો દાખલા પહેલાનો પેટા દાખલો પહેલો, ધોરણ 8, પ્રકરણ 4, પ્રાયોગિક ભૂમિતિ। હવે વિડિયો ચાલુ કરતા પહેલા જો તમે અક્ષરોને ન વાંચી શકતા હોય તો અહીંયા YouTubeના ઓપ્શન હશે, એના 3 ટપકા હશે, એને ક્લિક કરી નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે એમાંથી વધુમાં વધુ લઈ જવાનો પ્રયત્ન કરો કે જેથી તમે આ અક્ષરોને વાંચી શકો। આપણે રકમ વાંચીએ કે ચતુષ્કોણ DEAR ની રચના કરો કે જ્યાં DE બરાબર 4 સેમી, આપણું DE આપણને આપ્યું છે 4 સેમી, D અને E 4 સેમી, આપણે કાચી આકૃતિ ભેગી જ દોરતા જઈએ છીએ। ત્યારબાદ આપણને E આપ્યું છે 5 સેમી, તો આપણે એક EA બનાવી દઈએ, EA આપણને આપ્યું છે 5 સેમી। પછી શું આપ્યું છે આપણને AR, AR આપણને આપ્યું છે 4.5 સેમી, અને RD આપણને કોઈ પણ માપ આપ્યું નથી, તો આપણે એમના મજા ચતુષ્કોણને અહીંયા છોડી દઈએ। આ તો કાચી આકૃતિ છે, આના ઉપરથી આપણે વાસ્તવિક અહીંયા રચનાની કરશું। પછી આપણને હજી રકમમાં કંઈક આપ્યું છે, ખૂણો ઈ આપણને કીધો છે 60 અંશ, અને ખૂણો એ આપણને કીધો છે 90 અંશ। તો હવે આપણે આ ટાઈપની એક રચના બનાવવાની છે, તો ચાલો આપણે આ કાચી આકૃતિ ઉપરથી આપણને એ અંદાજ આવી ગયો કે આપણે શું કરવાનું છે, તો આની ઉપરથી આપણે રચના બનાવવાની ચાલુ કરીએ। તો રચનામાં સૌ પ્રથમ તો આપણે પહેલું જ કામ કરીએ છીએ એનો પાયો બનાવવાનો, તો આપણે પાયો બનાવીએ। આપણને પાયો કેટલાનો કીધો છે, ડી અને ઈ, તો 4 સેન્ટીમીટર કીધો છે, તો એક ટપકું મૂકી દેશું અથવા તો બિંદુ મૂકી દઈએ, અને 4 સેન્ટીમીટરે આપણે બીજું બિંદુ મૂકી દઈએ, બંને બિંદુને જોડી દઈએ અને બંને એને નામ આપણે આપી દઈએ, આ બિંદુ અને આ બિંદુ। નામ શું છે, તો કે ડી અને ઈ, ડી અને ઈ, અને એની લંબાઈ છે 4 સેમી। તો આપણે રચનાના મુદ્દામાં આપણે લખી નાખીએ કે 4 સેમી લંબાઈ ધરાવતો રેખાખંડ DE રચો, DE રચો, આપણો પહેલો મુદ્દો થઈ ગયો। હવે મારે અહીંયા 60 નો ખૂણો બનાવવાનો છે, તો હું પરિકરને, મારા પરિકરને અંદાજિત ખોલી લઈશ કે એકવાર આ ખુલી ગયો પછી આને ફિક્સ કરી દીધું કે તમારે આટલું જ રાખવું છે, પછી આને હલાવવાનું નથી। લંબાઈ આ વચ્ચેનો ગેપ કોઈ મહત્વનો નથી, તમે કેટલો રાખો, કોઈ આટલો પણ રાખી શકે અને આટલો પણ રાખી શકે, અકોર્ડિંગ તમારે કેવડી રેખાખંડ દોર્યો એના પ્રમાણે અંદાજિત તમે રાખી દો। તો મેં અહીંયા અત્યારે અંદાજિત આટલો રાખી દઉં છું, હવે આને ચેન્જ કરવાનો નથી। ઈને આધાર બિંદુ તરીકે પસંદ કરી અને એક અર્ધગોળ આપણે ચાપ દોરીએ, આ જે ચાપ દોરી એ રેખાખંડ ઈને જ્યાં છેદે છે ત્યાંથી ફરીવાર હું બીજી એક ચાપ દોરીશ, પરંતુ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પરિકરનું માપ બદલાયેલું હોવું જોઈએ નહીં, અને એ જ્યાં બિંદુ અહીંયા છેદે છે ત્યાં હું એક બિંદુ કરી દઈશ, અને હવે છેદ બિંદુને અને ઈ બિંદુને બંનેને હું છોડી દઈશ, બંનેને હું છોડી દઈશ, અને આપણે કિરણની રચના કરીએ છીએ, કારણ કે આપણે આજે આ 5 સેન્ટીમીટર માપવાનું છે એટલા માટે આપણે કિરણની રચના કરી, અને અહીંયા આપણે નામ આપી દઈએ એક્સ, કિરણ EX, તો આપણે લખીએ કિરણ EX ની રચના કરો કે જેથી ખૂણો E 60 અંશનો બને। આપણે આ કેટલામાં બનાવ્યું બાળ મિત્રો, તો કે 60 અંશનો, અને એવી રીતે રચના કરવાની છે કે 60 અંશનો બને। હવે આપણે આ બિંદુ એ લેવું છે, અને એ બિંદુ આપણું 5 સેન્ટીમીટર લાંબુ છે, તો આપણે ફરીવાર આપણા પરિકરને થોડું ખોલી લઈએ અને આપણી સ્કેલની મદદથી, આપણી સ્કેલની મદદથી આપણે એને 5 સેન્ટીમીટર માપીએ, એક્ઝેક્ટ આપણે 5 સેન્ટીમીટર એને માપશું। તો અહીં તમે જોઈ શકો છો કે મેં મારી સ્કેલ ઉપર 5 સેન્ટીમીટર મારા પરિકરને ફિક્સ કરી દીધું, એને આધાર બિંદુ લઈ અને આપણે એક ચાપ મારી દઈએ અને જ્યાં છેદે ત્યાં આપણે એને એ નામ આપીએ,
શું નામ આપીએ છીએ એ. હવે આ જ વસ્તુ આપણે લખી લઈએ, 5 સેમી ત્રિજ્યા ધરાવતી ચાપ કિરણ ઈ એક્સ ઉપર દોરો, ઈ એક્સ પર દોરો ચાપ જ્યાં છેદે તે બિંદુને. આપણે શું નામ આપ્યું? એ, કારણ કે આપણી કાચી આકૃતિમાં એ છે, એ નામ આપો. હવે અહીંયા બાર મિત્રો આપણે 90 નો ખૂણો બનાવવાનો છે, તો 90 નો ખૂણો બનાવવા માટે આપણે 60 નો ખૂણો પહેલા બનાવવો પડશે, અને 60 નો ખૂણો બનાવવા માટે આપણે પરિકરને અંદાજિત ખોલી લેતા હતા અને એક અર્ધવર્તુળ ચાપ આપણે દોરતા હતા. તો આપણે એક અર્ધવર્તુળ ચાપ તમે જોઈ શકો છો કે આપણે એક અર્ધવર્તુળ ચાપ દોરી દીધી. હવે આ ચાપ જ્યાં પરિકરનું માપ બદલાવવાનું નથી, આ ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુને ફરી આધાર તરીકે લઈ અને તમે એક ચાપની રચના કરો કે એ ચાપ આપણો ખૂણો બનશે 60 નો. પહેલો ચાપ મારશો આ ખૂણો બન્યો 60 નો, આ બંને બિંદુઓને જોડી દો, આ રીતે આ બંને બિંદુઓને હું જોડી દઉં તો આ ખૂણો મારો 60 નો બની જાય. પરંતુ આપણે તો ખૂણો બનાવવાનો છે 90 નો, તો હું બીજી ચાપ મારીશ તો હવે જે ખૂણો મને મળ્યો એ થશે 120 નો. હું કદાચ આ બે બિંદુઓને જોડી દઉં તો મને ખૂણો મળે 120 નો, પરંતુ મારે ખૂણો કેટલાનો જોતો છે? 90 નો. તો આ તો 60 નો અને 120 નો થયો, તો બંનેની વચ્ચેનો મધ્યમાં ખૂણો અથવા તો દ્વિભાજક દોરું બંનેનો, તો હવે મને જે ખૂણો મળશે એ મળશે 90 નો. તો 120 ઉપર 60 ઉપરથી એક ચાપ અને બીજી ચાપ હું લગાવીશ બરોબર આપણી 120 ઉપરથી. બીજી ચાપ લગાવી મેં 120 ઉપરથી. તો હવે આ એ બિંદુ અને આ બંનેની મધ્ય બિંદુ એ બંને જો હું જો જોડી દઉં તો મને મારો માગ્યા મુજબનો ખૂણો એટલે કે 90 અંશનો ખૂણો મળી જાય. તો આપણે એક કિરણની રચના કરીએ, બંને બિંદુઓને જોડતું આપણે એક કિરણ બનાવીએ. કિરણ થોડુંક લાંબુ જ બનાવશું કારણ કે આપણે અહીંયા 4.5 સેન્ટીમીટર માપવાનું છે. આ કિરણને આપણે એક્સ નામ આપ્યું હતું, આને આપણે નામ આપી દઈએ વાય. અને એ જ વસ્તુ આપણે અહીંયા લખીએ કિરણ, અથવા તો લખીએ બિંદુ એ ને આધાર તરીકે લઈ અથવા આધાર તરીકે પસંદ કરી કિરણ ક્યુ દોર્યું આપણે? એ વાય. એ વાય એવી રીતે રચો કે ખૂણો એ એટલે કે આપણો આ ખૂણો કેટલા અંશનો બની જાય? તો કે 90 અંશનો. ખૂણો એ 90 અંશનો થાય. હવે આપણને આ લંબાઈ 4.5 સેન્ટીમીટર કીધી હતી, તે 4.5 સેન્ટીમીટર માપવા માટે આપણે ફરીવાર આપણું પરિકરણ ખોલશું અને એને 4.5 ઉપર આપણે એને સેટ કરશું. તો તમે જોઈ શકો છો તમારી ડિસ્પ્લે ઉપર કે મેં પરિકરને 4.5 સેન્ટીમીટર ઉપર સેટ કરી દીધું છે મારા પરિકરને. ઓકે, 1 મિલીમીટરનો ફેર છે, 4.5 સેન્ટીમીટર ઉપર કરી દીધું છે. હવે એ બિંદુને આધાર તરીકે પસંદ કરી અને આપણે એક ચાપ દોરવાની છે અને એ ચાપ જ્યાં છેદે તેને નામ આપી દો આર. આ જ વસ્તુ આપણે લખી લઈએ, 4.5 સેમી ત્રિજ્યા, અહીંયા 4.5 સેમી ત્રિજ્યા છે, 4.5 સેમી ત્રિજ્યા ધરાવતી ચાપ ક્યાં કિરણ ઉપર આપણે લઈ ગઈ? તો કે એ વાય કિરણ ઉપર. કિરણ એ વાય પર રચો, કિરણને જ્યાં છેદે, આ કિરણને જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપીએ છીએ? તો કે આર. ત્યાં આર નામ આપો. આપણે આપી દીધું. હવે આ જે છેદ બિંદુ આર છે અને છેદ બિંદુ ડી એને આપણે એક રેખાખંડથી જોડી દઈએ કારણ કે ત્યાં આપણને કોઈ પણ પ્રકારનું માપ આપ્યું નથી કે આપણે આટલા માપનો બનાવવાનો છે. તો આપણે એને જોડી દીધા. હવે આપણે અહીં લખીએ રેખાખંડ આર ડી રચો. બસ આપણું કામ અહીંયા પૂરું થઈ જાય છે. આપણને જે ચતુષ્કોણ કીધો હતો, અહીંયા 60 નો ખૂણો, 90 નો ખૂણો, આ 5 સેમી લંબાઈ, આ 4 સેમી અને આ 4.5 સેમી, તો આપણે હરેક માપ પ્રમાણેનો ચતુષ્કોણ રચી દીધો. તો આપણે છેલ્લો મુદ્દો લખીએ, ચતુષ્કોણ ડી ઈ એ આર માગ્યા મુજબનો
चतुष्कोण छे। जो तमने आ वीडियो ने पॉज करी अने आ रचना तमारी नोटपोथी में उतारी लियो। जो तमने कई ना समझाणु होय तो मने नीचे कॉमेंट करीने जणावजो। अने ज्ञान विश्व जो पहली वार जोता हो तो चेनल ने सब्सक्राइब करवानुं अने वीडियो ने लाइक आपवानुं भूलता नहीं। अहीं आपणी रचना पूरी थई। बाळ मित्रों, वीडियो जोवा माटे खूब खूब आभार। आ वीडियो ने लाइक करो। जो हजी तमारा मित्रों साथे आने शेर ना करे होय तो आ वीडियो ने शेर करजो। अने मारी आ चेनल ने के ज्ञान विश्व ने सब्सक्राइब करवानुं भूलता नहीं। चोक्कस थी आ चेनल ने तमे सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग। फरी मळशुं बीजा वीडियो में।